રાજકોટ જિલ્લામાં પણ તમામ તાલુકાઓ અને શહેરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે જેતપુરમાં રેલી યોજી આજે જેતપુરમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો સાથે બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોના વિનેજા હેઠળ મોટી સંખ્યામાં ભેગા થયેલ લોકોએ એક જેતપુરના જીમખાના મેદાનમાંથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી અને કિશન ભરવાડના હત્યાને વખોડવા સાથે વિરોધ કર્યો હતો અને કિશન ભરવાડની હત્યારાની ફાંસીની માંગ કરી હતી. મોટી સંખ્યામાં રેલી બાદ જેતપુર મામલતદારને એક આવેદન આપ્યું હતું જેમાં કિશન ભરવાડની હત્યારાને કડકમાં કડક સજા અને ફાંસી આપવાની માંગ કરી હતી. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. જગદીશભાઈ, આપનો પરિચય આપી દો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને જેતપુર તાલુકા શહેર જગદીશભાઈ પાંબર. આજે એક રેલી યોજવામાં આવી હતી, સર હેતુ થી અને શું માંગ છે? આજે ધંધુકાની અંદર જે કિશનભાઈ બોરિયાનું જે ખૂન કરવામાં આવ્યું, હત્યા કરવામાં આવી વિધર્મી તરફથી, આ વિધર્મીઓને સરકાર તાત્કાલિક ધોરણે ધરપકડ કરે અને ધરપકડ કરીને ફાસ્ટેક કોર્ટની અંદર એના કેસ ચલાવી અને એને ફાંસીની સજા આપે એવી અમારી માંગણી છે. અને આ જેતપુરની અંદર અમારે શાંતિ, વર્ષો ત્યાં શાંતિ જળવાઈ છે હરેક સમાજ સાથે, પણ આ ગુજરાતની અંદર હવે નવા નવા નુસખા નીકળ્યા છે ને આ મૂલ્યોની જે વાત આવે છે, પણ ખરેખર આ જે લેભાગુ તત્વો છે એ સમાજને ગુમરાહ કરી અને સમાજને હેરાન પરેશાન કરવાની વાત છે. તો સરકારે આવા જે વિધર્મી લોકો છે એને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને એને જેલ હવાલે કરી અને આ જે કેસ બને છે હત્યાના, તો એને ફાંસીની સજા થાય વહેલી તકે, એ અમારી મોટી માંગ છે. અને આજે મોડી સંખ્યામાં જેતપુરની આમ જનતા મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને એને અમારી રજૂઆત સ્વીકારીને સરકાર લગી પહોંચતી કરી એવી આશ્વાસન આપ્યું છે. એ બધા મામલતદારશ્રીનો આભાર અને જે જેતપુરની જનતા જે અમને સાથ સહકાર આપ્યો પરિષદને.